કે અમારા ખાસ મતલબ ચાહીતા જાનવર ગયા છે, અને એ નુકસાન મને એકલાને નહીં મારા પરિવારને ભોગવવાનું થયું. એ પણ સરકારે જે મદદ કરી એ પૂરતી નહીં મળે. માનવ સર્જિત જે પૂર આવ્યું એને કારણે મારો 6 વીંગા કપાસ જે મારી કરતાં મોટો હતો ને એક એક પ્લાન્ટ પર 80 થી 100 જીંદવા હતા કપાસના, એ ખલાસ થઈ ગયો. 17 સપ્ટેમ્બર 2023, બરાબર એક વર્ષ પહેલાં, નર્મદા ડેમમાંથી અચાનક છોડાયેલા પાણીથી ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પૂર આવ્યું. એક વર્ષ પહેલાં આવેલા પૂરના પાણી તો ઓસરી ગયા, પણ જીનુભાઈની આંખનું પાણી હજી સુકાવવાનું નામ નથી લઈ રહ્યું. ગયા વર્ષે જે પૂર આવ્યું એમાં મારા 14 થી 15 જાનવર મોતા અને 24-25 નાના જાનવર ગયા, એમાંથી મહિલા જ નથી સમજો, એ મોટું નુકસાન છે. એ પછી બૈચા પછીના જે જાનવરોને ખવડાવવા માટે જે તકલીફ પડી ને એ સૌથી મોટું નુકસાન છે, અને એક તકલીફ જ ગણો. હા, અને એ આજ દિન સુધી યાદ છે કે આ જીવનમાં ફરીવાર આવું ના બને, મન મગજમાં ડર રહે છે. એટલે જ અમે જાનવરોને ખોરાક 4-5 દાડા 7 દાડા ચાલે એટલું લીલું સૂકું ઘાસ લાવીને મૂકીએ છીએ, તોય મગજમાં ડર રહે છે, પાણીનો ડર રહે છે. એક બીમાર માણસ કેમ પાગલની જેમ વિતાવ્યા છે, કેમ કે મારા છોકરાઓ જાનવરને ઢૂંઢવા માટે આલિયા ભેજ સુધી ગયા છે, દેજના દરિયા સુધી ગયા છે, જાનવર મહિલા નથી, એમાંથી 2-3 જાનવર મરેલા જોયા છે. એટલે એ દિવસો તમારા માટે જીવનમાં યાદ રહી જાય, મતલબ બહુ કપરી પરિસ્થિતિમાંથી અમે એવા યાદ રહી આવા સંજોગોમાંથી નીકળ્યા. આ પૂરના પાણીમાં લોકોની ઘરવખરી તણાઈ ગઈ, પશુપાલકોના ઢોર તણાઈ ગયા, પણ એ પૂરથી ખેડૂતોને એવો માર પડ્યો કે તેમાંથી આજે પણ તેઓ બેઠા નથી થઈ શક્યા. ખેતીવાડીની અંદર ગયે સાલ જે માનવ સર્જિત જે પૂર આવ્યું એને કારણે મારો 6 વીંગા કપાસ જે મારી કરતાં મોટો હતો ને એક એક પ્લાન્ટ પર 80 થી 100 જીંદવા હતા કપાસના, એ ખલાસ થઈ ગયો. ને બીજું શાકભાજીમાં દૂધી અને ચોળી 2 હતી, એ પણ ખલાસ થઈ ગયો. ને જે ગયા વર્ષે જે પૂર આવ્યા હતા એ માનવ સર્જિત પૂર હતા, અને એમાં જે ઓલ ઓવર જે ભરૂચ જિલ્લામાં જે નુકસાન થયું છે એ તો ગણતરીમાં જ લેવાય એવું નથી આમ જોવા જાવ તો, કારણ કે એટલું બધું નુકસાન છે કે એને તમે ગણતરીમાં લેવા જાવ તો કોઈ આંકડો જ બેસતો નથી. ગઈ સાલના જે પૂર આવતા પહેલાંના ટાઈમની અંદર મેં જે 2 ખેતરની અંદર, એક ખેતરમાં રીંગણ બનાવેલી હતી, એક ખેતરમાં ટામેટી બનાવેલી હતી, એની અંદર હવે બિલકુલ શું છે કે પૂર આવવા પહેલાં અમારા અંદર બિલકુલ માલ આવવાની બિલકુલ તૈયારી હતી, અને એવું ખતરનાક માનવ સર્જિત પૂર આવ્યું કે અમારી એ બધી ખેતી બરબાદ કરી છે. પૂર બાદ સરકારે સર્વે કર્યો અને રાહત પેકેજની જાહેરાત પણ કરી, જોકે ખેડૂતોનો દાવો છે કે તેમને થયેલા નુકસાન સામે સરકારી સહાયની રકમ સાવ નજીવી છે. એ પણ સરકારે જે મદદ કરી એ પૂરતી નહીં મળે, કે અમારો વર્ષનો ખર્ચો જે હોય એ ખર્ચો બી અમને નથી નીકળી શકતો. હવે સરકાર સાથે જે મદદ કરી એ પૂરતી નહીં મળે. આજે હું 40-50 વીંગા જમીન કરતો છું, હવે 40-50 વીંગાનો ખર્ચો લગભગ અમને વીંગે 10-15 હજાર રૂપિયા થતો છે. હવે એ સરકાર અમને જે ખર્ચો આપે છે એ પૂરતો નહીં મળે. 1 હેક્ટર દીઠ 25 હજાર રૂપિયા આપે છે. 25 હજાર તો ફક્ત એમ જોવા જાવ તો બિયારણનો જ ખર્ચ થતો હોય છે, બાકી તો મજૂરી લાગે, પાણી પાવાની મજૂરી લાગે, ખેડ મજૂરી, ટ્રેક્ટરની મજૂરી, ડીઝલ છે, આ છે તે છે, એ બધું તો ગણીએ તો ઓછામાં ઓછું 60-70 હજાર રૂપિયા ખર્ચો થઈ જાય છે વીઘાનો. પૂર બાદની સ્થિતિ અંગે પ્રશાસને શું પગલાં ભર્યા તે જાણવા બીબીસી ગુજરાતીએ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે કહ્યું, આ વાતને એક વર્ષ થઈ ગયું છે અને હાલમાં હું તેના વિશે કશું જ કહેવા માંગતો નથી. બીબીસી ગુજરાતીએ અંકલેશ્વર બેઠકના ધારાસભ્ય ઈશ્વર પટેલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, મને એ વિશે ખ્યાલ નથી, હું તમને વધુ તપાસ કરીને જણાવું. જોકે અમે તેમને બીજો કોઈ સવાલ પૂછીએ એ પહેલાં જ તેમણે ફોન કાપી નાખ્યો હતો. એ સમયે સરકારે પૂર પીડિતો માટે પેકેજ પણ જાહેર કર્યું હતું, જેમાં 33% થી વધુ ઊભા પાકને નુકસાન થયું હોય તે ખેડૂતોને અલગ અલગ પ્રકારની પ્રતિ હેક્ટર સહાય કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.